વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ફિનોલનું નાઇટ્રેશન જોયું હતું. હવે જોઈએ છે ફિનોલનું હેલોજિનેશન. જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં ફિનોલની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી અલગ અલગ નીપજ મળી છે. દાખલા તરીકે ફિનોલ લઈએ, એ ફિનોલની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ મળે છે. આ રીતે 3 મોલ બ્રોમિન લઈએ છીએ, 1H અહીંયાથી, 1H અહીંયાથી અને 1H, એક મિનિટ રિપીટ લઈએ, 1H અહીંયાથી, 1 અહીંયાથી અને 1H અહીંયાથી દૂર થઈને ત્યાં 3 બ્રોમિન લાગશે અને બીજા 3 HBr રિલીઝ થશે. એ જ રીતે ફિનોલની નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડ, જે નીચી ધ્રુવીયતા ધરાવતા દ્રાવક છે, એની સાથે પ્રક્રિયા કરીએ તો મોનોબ્રોમોફિનોલ મળે છે. દાખલા તરીકે કાર્બન ડાયસલ્ફાઇડમાં લીધેલું બ્રોમિન 273 કેલ્વિન તાપમાને આનું બ્રોમિનેશન કરીએ તો આ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, એટલે દાખલ થતો નવો સમૂહ ઓર્થો અને પેરામાં દાખલ થશે, એટલે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ મળશે. અહીંયા આ અલ્પ પ્રમાણમાં અને પેરાબ્રોમોફિનોલ વધારે માત્રામાં મળે છે. સામાન્ય રીતે બેન્ઝિનનું હેલોજિનેશન FeBr3 જેવા લુઇઝ એસિડની હાજરીમાં થતું હોય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે. પણ ફિનોલના કિસ્સામાં તો બ્રોમિન અણુનું ધ્રુવીભવન OH સમૂહના કારણે થઈ જ જાય છે. એટલા માટે FeBr3 જેવા લુઇઝ એસિડની પછી જરૂર રહેતી નથી. એક નવી રિએક્શન તરફ આગળ વધીએ છે, કોલ્બે પ્રક્રિયા. ફિનોલની NaOH સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી H અને OH દૂર થઈ Na અહીંયા લાગી જશે, એટલે મળશે સોડિયમ ફિનેટ, અથવા અગાઉ આપણે જોયું તો એમ ફિનોક્સી સોડિયમ અથવા તો સોડિયમ ફિનોક્સાઇડ. ત્યારબાદ એમાં CO2 વાયુ પસાર કરીશું 4-7 વાતાવરણ દબાણે 398 કેલ્વિન તાપમાને. તો એ CO2 વાયુ અહીંયા બરાબર O અને Na વચ્ચે એડજસ્ટ થશે. આનું નામ અપાશે ફિનોક્સી સોડિયમ એક કાર્બનવાળો એસ્ટર, એટલે ફોર્મેટ. અસ્થાયી પદાર્થ છે, ફરીથી જોઈ લો, ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. એની રીઅરેન્જમેન્ટ થાય, COONA સમૂહ અહીંયાથી નીકળી ઓર્થો પર જાય, ત્યાંથી એક H દૂર થઈને અહીંયા લાગી જાય, તો આ જે પ્રોડક્ટ બની એનું નામ છે સોડિયમ સેલિસિલેટ. આ સોડિયમ અને પછી આ સેલિસિલિક એસિડનો એસ્ટર, એટલે સેલિસિલેટ કહેવાય. અને પછી એનું HCl વડે જળ વિભાજન કરીએ તો અહીંયાથી Na અને Cl દૂર થાય અને H અહીંયા લાગી જાય, એટલે સેલિસિલિક એસિડ અથવા તો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મળે. ત્યારબાદ નેક્સ્ટ રિએક્શન છે રિમર ટીમાન પ્રક્રિયા. તો ફિનોલની ક્લોરોફોર્મ સાથે જલીય NaOHની હાજરીમાં રિએક્શન કરીએ તો ધ્યાનથી જુઓ, અહીંયાથી OH અને અહીંયાથી H, એટલે H2O તો ગયો, તો અહીંયા Na લાગી જશે, એટલે આ તો થઈ ગયું ONa. હવે આ જે CHCl3 છે એ વાસ્તવમાં આ રીતે, સપોઝ કે ફિનોલ છે તો અહીંયા CHCl3 આવી જશે, અહીંયાથી એક H અને આ Cl દૂર થશે, એટલે HClનો અણુ દૂર થશે, તો અહીંયા લાગી જશે CHCl2, જે અહીંયા લાગી ગયો, આ મધ્યવર્તી નિપજ છે. ફરીથી એની 2 મોલ NaOH સાથે રિએક્શન કરીએ તો 2 Na અને આ 2 Cl, એટલે -2 NaCl, 2 O અને 2 H છે, એમાંથી H2O દૂર થાય, તો 1 O બચ્યો એને અહીંયા લગાવી દો, સોડિયમ સેલિસાલ્ડિહાઇડ થશે અને પછી એનું જળ વિભાજન કરીએ HCl વડે,
એટલે એને અને સીએલ દૂર થશે અને એચ અહીંયા લાગી જશે, તો આનું નામ છે સેલિસાલ્ડિહાઇડ અથવા 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ તરીકે આને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ફિનોલની ઝિંક ડસ્ટ એટલે કે ઝેડેન રજ સાથેની પ્રક્રિયા. તો સિમ્પલ છે, આ ઝેડેન ડસ્ટ સાથે રિએક્શન કરી એટલે વાસ્તવમાં એનું રિડક્શન થાય છે. અહીંયાથી એક ઓક્સિજન આ ઝિંક સાથે ઝેડેનો સ્વરૂપે દૂર થઈ જાય છે અને એચ અંદર ઉતરી જાય એટલે કે બેન્ઝીન મળે છે. નેક્સ્ટ છે ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું સોડિયમ ડાયક્રોમેટ સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો આ પ્રોડક્ટ મળે છે. 1,4-બેન્ઝોક્વિનોન કહે છે. એના IUPAC નામ માટે ધ્યાનથી આને જોઈએ. અહીંયા નંબર આપી દઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો સાયક્લોહેક્સ બીજા ત્રીજા અને પાંચમા છઠ્ઠા વચ્ચે દ્વિબંધ એટલે 2,5-ડાઈન, પહેલા ચોથા પર 2-કિટોન એટલે 1,4-ડાયોન. તો આનું નામ કંઈક આવું થશે, સાયક્લોહેક્સ 2,5-ડાઈન 1,4-ડાયોન. એને રિલેટેડ કેટલીક રિએક્શન્સ છે તો જોઈએ. 3-મિથાઇલ ફિનોલ એનું મોનોનાઇટ્રેશન કરવાનું છે. તો ઓર્થોપેરા નિર્દેશક આ ગ્રુપ છે એટલે દાખલ થતો નવો સમૂહ NO2 એ ઓર્થો અથવા તો પેરા સ્થાનમાં દાખલ થશે. ફોર નાઇટ્રો 3-મિથાઇલ ફિનોલ અને 2-નાઇટ્રો 5-મિથાઇલ ફિનોલ. આ રીતે એનું ડાયનાઇટ્રેશન કરીએ તો એક NO2 અર્થો અને એક પેરા ઉપર લાગી જશે. હવે ફિનોલ ઇથેનોઇટ, ફિનાઇલ ઇથેનોઇટનું મોનોનાઇટ્રેશન કરીએ તો NO2 ઓર્થો પર અને પેરા પર લાગશે અને બનશે 4-નાઇટ્રોફિનાઇલ ઇથેનોઇટ. પેરાવાળી મુખ્ય નિપજ ગણાશે, 2-નાઇટ્રોફિનાઇલ ઇથેનોઇટ એ ગૌણ નિપજ ગણાશે. ઔદ્યોગિક રીતે ઉપયોગી સંયોજન મિથેનોલ વિશે થોડી માહિતી લઈએ. મિથેનોલને આપણે જનરલી મિથાઇલ આલ્કોહોલ અથવા તો હાઇડ્રોક્સીમિથેન અથવા મિથાઇલ હાઇડ્રોક્સાઇડ અથવા તો કાર્બિનોલ અથવા તો કાસ્ટ સ્પિરિટ એટલે કે વુડ સ્પિરિટ, આટલા બધા નામોથી એને ઓળખીએ છીએ. લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા એને મેળવવામાં આવે છે. પહેલાંના સમયમાં એ લાકડાના વિભંજક નિસ્યંદનથી અવશ્ય મેળવાતું, પણ હાલના સમયમાં મોટાભાગના આલ્કોહોલનું ઉત્પાદન ઊંચા તાપમાનેને દબાણે અને ZNOCr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનથી કરવામાં આવે છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજન લઈ આમાંથી 3 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન છૂટા પાડો, 3 હાઇડ્રોજન કાર્બનને અને 1 હાઇડ્રોજન ઓક્સિજનને આપો તો મિથેનોલ આ રીતે બનશે. આ રંગહીન પ્રવાહી છે જેનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. સ્વભાવે ઝેરી છે, એની અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. ઓછી માત્રાના એના સેવનથી પણ આંખે અંધાપો આવી શકે અને વધારે માત્રાના સેવનથી મૃત્યુ પણ થઈ શકે. એનો ઉપયોગ રંગ ઉદ્યોગમાં વાર્નિશમાં પણ દ્રાવક તરીકે થાય છે અને મુખ્યત્વે તો ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં થાય છે, જે અગાઉ આપણે જોયું છે. હવે થોડી ઇથેનોલ વિશેની માહિતી છે. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની સૌથી જૂની પદ્ધતિ છે આથવણ પદ્ધતિ.
કેવી રીતે થાય છે ચલો જોઈએ. મોલાસીસ જે કે શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની જે શર્કરા છે એનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ રીતે મેળવીએ છીએ. હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઝાયમેઝ ઉત્સેચક જે યીસ્ટમાંથી મળે છે એની હાજરીમાં આથવણ કરીએ એટલે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે એમાં શર્કરાનો જથ્થો વધી જાય અને એની બહારની સપાટી પર યીસ્ટ ઉદ્ભવે. જ્યારે દ્રાક્ષને કચરવામાં આવે, ક્રસ્ટ કરવામાં આવે, ત્યારે પેલી શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે અને આથવણ શરૂ થાય. આથવણ એકચ્યુઅલી હવાની ગેરહાજરીમાં થાય એટલે કે અજારક સ્થિતિમાં થાય. આથવણ દરમિયાન CO2 વાયુ રિલીઝ થાય છે. આ પ્રક્રિયામાં જ્યારે ઉદ્ભવતા આલ્કોહોલની માત્રા 14% કરતાં વધી જાય ને ત્યારે ઝાયમેઝની ક્રિયાને નિરોધાય છે. એ ઝાયમેઝની ક્રિયા અવરોધાય છે. જો આથવણ મિશ્રણમાં હવા ભળી જાય તો હવામાંનો ઓક્સિજન ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર કરી દે, ઓક્સિડેશન થઈ જાય, જે આલ્કોહોલિક પીણાના સ્વાદને ખરાબ કરી દે છે. ઇથેનોલના ગુણધર્મો જોઈએ થોડા તો રંગહીન પ્રવાહી, 351 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ, રંગ ઉદ્યોગમાં એ દ્રાવક તરીકે વપરાય અને કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં પણ વપરાય. ઔદ્યોગિક આલ્કોહોલમાં પણ આપણે થોડોક કોપર સલ્ફેટ એને રંગીન બનાવવા માટે અને પિરિડીન એને દુર્ગંધયુક્ત પ્રવાહી બનાવવા માટે ભેળવી દઈએ તો એ પીવા માટે અયોગ્ય બની જાય છે. એને આલ્કોહોલનું એકચ્યુઅલી વિકૃતિકરણ કહેવામાં આવે છે, પણ એવા આલ્કોહોલને પીવા માટે અયોગ્ય બનાવવા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે. હાલના સમયમાં ઇથેનોલનો જે વધારે જથ્થો છે એ ઇથિનના જલીકરણ દ્વારા મેળવાય છે. એ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ બી જોયેલું કે આ જે ઇથિન હોય એનું જલીકરણ કરીએ એટલે અંદર HOH એડ કરીએ તો એક H અહીંયા અને એક OH અહીંયા, તો CH3CH2OH આ રીતે ઇથિનના જલીકરણથી ઇથેનોલ મેળવી શકાય. ઇથેનોલનું જે સેવન છે એ કેન્દ્રીય ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઇફેક્ટ કરે છે એટલે એની ઓછી માત્રાથી આપણી નિર્ણય શક્તિને અસર થાય છે અને ઇન્હિબિશનને એ ઘટાડે છે અને એની વધારે માત્રાથી ઉલટી, ઉબકા, બેહોશી પણ આવી શકે છે અને એની વધુ માત્રા સ્વયં શ્વસન ક્રિયામાં અવરોધ ઊભો કરે એના કારણે એ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા હવે ઇથરની બનાવટ આપણે જોવાની છે. એસિડની હાજરીમાં આલ્કોહોલનું જ્યારે નિર્જલીકરણ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયાની નીપજ આલ્કીન અથવા ઇથર બેમાંથી કોઈ પણ મળી શકે. એનો આધાર એકચ્યુઅલી પ્રક્રિયા પરિસ્થિતિ પર રહેલો છે. દાખલા તરીકે ઇથેનોલનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો 473 કેલ્વિન તાપમાને નિર્જલીકરણ કરીએ ચારસો તેતાલીસ કેલ્વિન તાપમાને જ્યારે નિર્જલીકરણ કરીએ ત્યારે ઇથર નહીં પણ આલ્કીન એટલે કે ઇથિન બને છે, જે અહીંયા આપણે દર્શાવેલું છે. અહીંયાથી એક OH, અહીંયાથી એક H દૂર થઈ જાય અને એના કારણે H2O દર થઈને ઇથિન બને. પણ જો 413 કેલ્વિન તાપમાને આપણે આલ્કોહોલ એટલે કે ઇથેનોલનું નિર્જલીકરણ કરીએ તો અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થઈ જાય તો CH3CH2O અને એને ઉલટાવો તો CH2CH3 એટલે ઇથોક્સી ઇથેન મળે, જે વાસ્તવમાં ડાઇથાઇલ ઇથર કહેવાય છે અને નિશ્ચેતક તરીકે પણ વપરાય છે. આ ઇથોક્સી ઇથેનનું જે ઉત્કલન બિંદુ છે એ 308 કેલ્વિન જેટલું નીચું છે અને પ્રક્રિયા તાપમાન 413 કેલ્વિન છે એટલે કે બનશે ત્યારે બાષ્પ સ્વરૂપમાં મળશે અને જળ શીતકમાંથી પસાર કરી સંગન દ્વારા એને ઠંડુ પાડી અને પ્રવાહી સ્વરૂપમાં મેળવવામાં આવે. આ પ્રક્રિયામાં જો એક તરફથી સતત તમે ઇથેનોલ ઉમેરતા રહેશો તો બીજી તરફ તમને સતત ઇથોક્સી ઇથેન મળતો રહેશે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે સતત ઇથરીકરણ પ્રક્રિયા કહીશું. ઇથરનું ઔદ્યોગિક ઉત્પાદન પણ આ જ રીતે
કરવામાં આવતું હોય છે. એની મિકેનિઝમ જોઈ લઈએ. આલ્કોહોલ એ સલ્ફ્યુરિક એસિડનો પ્રોટોન સ્વીકારે ફર્સ્ટ ઓફ ઓલ તો, અને પ્રોટોનેટેડ આલ્કોહોલમાં રૂપાંતરિત થાય. હવે એ પ્રોટોનેટેડ જે આલ્કોહોલ છે એ ઇથેનોલના બીજા અણુ સાથે એટેચ થાય ત્યારે અહીંયાથી બે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય તો પાણી છૂટું પડે અને આ CH3CH2 ઘટક અહીંયા આવતો રહેશે તો પ્રોટોનેટેડ ઇથર મળશે. ત્રીજા તબક્કામાં એ જે પ્રોટોનેટેડ ઇથર છે એની પાણી સાથે રિએક્શન કરીએ તો આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય અને એચ પ્લસ અહીંયા જતો રહે તો હાઇડ્રોનિયમ આયન અને ઇથર મળી જશે. ફરીથી એક વખત એની મિકેનિઝમ જોઈએ. ઇથેનોલની પ્રક્રિયા એચ પ્લસ એસિડમાં એચ પ્લસ સાથે થાય તો આપણને અગાઉ જોયું એમ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે. હવે સેકન્ડ સ્ટેજમાં આ પ્રોટોનેટેડ આલ્કોહોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણી છૂટું પડે અને ઇથાઇલ કાર્બોકેટાઇન રિલીઝ થાય જે આ આલ્કોહોલમાં એટેચ થાય તો અહીંયા પ્રોટોનેટેડ ઇથર મળશે. અને થર્ડ સ્ટેપમાં એ જે પ્રોટોનેટેડ ઇથર છે એની પાણી સાથે રિએક્શન થાય તો અહીંયાથી એચ પ્લસ રિલીઝ થાય અને બે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય, એચ પ્લસ અહીંયા ભળી જાય એટલે હાઇડ્રોનિયમ આયન રિલીઝ થાય અને આપણને આ ઇથોક્સી ઇથેન આ રીતે મળી જશે.